નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ દિવસભરની ઘટનાઓથી ઘટનાઓ કરાવતા બુલેટિન જટપટમાં જુઓ આજના સમાચાર નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને માનવ કલ્યાણકારી સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવસારીના અબ્રામા ગામ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ડોક્ટર અમિતાબેન પટેલ મહિલા કિસાન દિવસની દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે મહાનુભાવો દ્વારા શ્રેષ્ઠ પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને સાલ સન્માન કરવામાં આવ્યું છે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને માનવ કલ્યાણકારી સેવા સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નવસારી ના જલાલપુર તાલુકાના અબ્રામા ગામ ખાતે મહિલા કિશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહિલા ખેડૂતોને પોતાના પ્રતિભાવ આપ્યા હતા નવસારી ખેતી પશુપાલન જેવા વ્યવસાયમાં પ્રગતિશીલ કૃષિ મહિલાઓનું સાલ ઓઢાડી પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તમામ મહિલા ખેડૂતોએ આ પ્રસંગે વર્મી કમ્પોઝ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલે સરકારની કૃષિ યોજના અર્થે મહિલાઓને માહિતગાર કરી સજીવ ખેતી કરવા અનુરોધ કર્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત પ્રફુલ્લાબેન દેસાઈ ગાય આધારિત ખેતી તરફ ફરવા માટે સૌ બહેનોને અનુરોધ કર્યો છે આ પ્રસંગે માનવ કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટના રમણભાઈ પટેલ સહિત કૃષિ તજજ્ઞો અને મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આલીપોરની વસુધરા ડેરીમાં ડિરેક્ટરની ચૂંટણી લડવા માટે પ્રથમ દિવસે સત્તર ઉમેદવારી ફોર્મ લઈ જવામાં આવ્યા છે આલીપોર ડેરી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ ચૌદ જેટલી બેઠકો પર આગામી સાતમી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે જેમાં ઉમેદવારી પત્રો લઈ જવાની અને ફોર્મ પરત કરવાની તારીખ પંદર સોળ અને સત્તર ઓક્ટોબર એમ ત્રણ તારીખ નિયત કરવામાં આવી છે જેમાં પંદર તારીખને ગુરુવાર એટલે કે આજ રોજ પ્રથમ દિવસે ડિરેક્ટર પદની ચૂંટણી લડવા માટે નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાંથી સત્તર જેટલા ઉમેદવારો ઉમેદવારી પત્ર લઈ જવા પામ્યા છે પરંતુ સાંજ સુધી એક પણ ફોર્મ ભરીને પરત જમા કરવામાં આવ્યું નથી ત્યારે વસુધા રેડ્ડીની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટવાની શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે આગામી નવરાત્રીને લઈને બજારમાં મૂર્તિ અને માતાજીની ખાસ વેચાણ કરવા માટે કુંભારો અને મૂર્તિકારોએ તૈયાર કરી દીધી છે પરંતુ સરકાર દ્વારા હાલમાં કોરોના મહામારીને લઈને નવરાત્રીની પરવાનગી આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેને કારણે આ આયોજન કરતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે તેમ છતાં જે મૂર્તિકારો અને માટલા વેચતા કુંભારોએ પોતાની માટલાને તેની તૈયારીઓ કરી દીધી છે પરંતુ મંદીના કારણે કોઈ ગ્રાહકો તેઓને દેખાતા નથી અને તેને લઈને તેઓએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બીજી વાત કરવામાં તો નવરાત્રિની તૈયારીઓ પણ કોઈ ખેલૈયાઓ કરી રહ્યા હોય ના હોય તેવો માહોલ માર્કેટમાં દેખાઈ રહ્યો છે કોઈ પણ જગ્યાએ કેડિયાથી લઈને જે વસ્તુ વેચાતી હોય નવરાત્રિને લઈને તે પણ હાલમાં માર્કેટમાં ન દેખાય અને માર્કેટમાં મંદીનો માહોલ ખાસ કરીને દેખાઈ રહ્યો છે નવરાત્રિના સમયમાં જે ખરીદી થતી હતી તે હાલમાં બંધ થવાના કારણે વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચીખલી તાલુકામાં શૌચાલયના લાભાર્થીઓને પ્રથમ હપ્તો મળ્યા બાદ બે વર્ષ થવા છતાં હજુ સુધી બાકીની રકમ ન મળતા નારાજગી ફેલાય છે ચીખલી તાલુકામાં સ્વચ્છ ભારત મિશન તથા મનરેગા સહિતની વિવિધ યોજના અંતર્ગત કેટલાય વર્ષોથી શૌચાલયની કામગીરી કરવામાં આવી રહી છે આ યોજનામાં સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે આ દરમિયાન બે વર્ષ પૂર્વ ગીત સહિત ગામોમાં શૌચાલય માટે લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તાની રકમ જમા કર્યા બાદ આજ દિન સુધી બાકીની રકમ લાભાર્થીઓને ન મળતા શૌચાલયના બાંધકામની કામગીરી અધૂરી રહી જવા પામી છે આ બાબતે તાલુકા પંચાયત કચેરીમાં પણ જરૂરી માહિતી ઉપલબ્ધ ન થતા લાભાર્થીઓને બાકીની રકમ મળે તેવું જણાતું નથી કેટલાક લાભાર્થીઓ દ્વારા ખાળકુવા ખોદી થોડું ઘણું બાંધકામ કરવામાં પણ આવ્યું હતું તે એક તરફ શૌચાલય મુક્ત ગામ બનાવવાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આ લાભાર્થીઓને પૂરી પૂરી રકમ દ્વારા તટસ્થ તપાસ કરી લાભાર્થીઓને બાકીની રકમ જલ્દી મળે અને કામગીરી પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે દારૂની ખેપ મારવા માટે બુટલેગરો આવ નવી ટેકનિક અપનાવતા હોય છે જ્યારે બિલ્લીમોરા પોસરી ગામે અંબિકા નદીમાં નાની બોટમાં વિદેશી દારૂ લવાતો હોય જેની જાણ પોલીસને થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે બુલાફળિયા ગામે રહેતો કરશનભાઈ બુધાભા પટેલ પોતાના કબજાની નાની હોડી એટલે કે બલમમાં વિદેશી દારૂની બોટલ જથ્થો ભરી મેધર કોરી બેતા ભાનુબેન રાજુભાય પટેલને આપવા માટે અંબિકા નદીમાં થઈને તેઓ જતા હોય તેઓ જવાના હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી પોલીસે બિલીમોરાથી પહોંચી જતા નદીમાં તેઓ બાજ નજર રાખીને બેઠા હતા ત્યારે બોટ આવતા નાની બોટ આવતા તેને કિનારે બોલાવી તેમાં કરશનભાઈ બુધાભાઈ પટેલ બેઠા હતા જેઓ પાસેથી બોટમાંથી પાંચસો દારૂની બોટલ કિંમત રૂપિયા છપ્પન તેમજ મોબાઈલ અને બોટ મળી કુલ એક લાખ એક હજાર છસો ચાલીસ રૂપિયાના મુદ્દા માલ સાથે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમજ જીગ્નેશ ઉર્ફે લાલુ અશોકભાઈ પટેલ અને ભાનુબેન પટેલ બંને ફરાર થઈ જતા દિલ્હીમોરા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ નાઇન્ટીનની જાગૃતિ માટે શપથ લેવામાં આવ્યા ભારત સરકાર દ્વારા કોવિડ આંદોલન અભિયાન દેશમાં શરૂ કરવામાં આવ્યું છે કોરોના મહામારી અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવે તે માટે લોકો માસ્ક પહેરે વારંવાર સાબુથી હાથ ધોવે સેનેટાઈઝર ઉપયોગ કરે અને છ ફૂટનું અંતર રાખે તે ખૂબ જરૂરી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર આંધ્રા અગ્રવાલ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ નાઇન્ટીનની જાગૃતિ માટે અધિકારીઓ કર્મચારીઓએ શપથ લીધા હતા તેમજ નવસારી જિલ્લામાં ધર્મગુરુઓ અગ્રણીઓ નાગરિકોએ પણ ઘરકામના સ્થળે રહીને કોવિડ નાઇન્ટીનની જાગૃતિ અંગે શપથ લેવામાં આવ્યા હતા વાત કરીએ કોરોનાની તો જિલ્લામાં આજે કોરોનાની સારવાર લેતા એક વ્યક્તિનું અવસાન થતાં મૃત્યુ આંક સો પર પહોંચ્યો છે તો આજે કોરોનાના પાંચ દર્દીઓ નોંધાયા છે અને નવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે વાત કરીએ કોરોનાના પાંચ નોંધાયેલા નવા દર્દીઓની તો જે નવા પાંચ દર્દીઓ નોંધાયા છે તેમાં વાંસદા તાલુકાના પીપળખેલ ગામના પટેલ ફરિયામાં રહેતા છત્રીસ વર્ષીય બબલીબેન પ્રફુલ્લભાઈ માહલા કોરોના પોઝિટિવ થયા છે એ જ રીતે જલારપુર તાલુકાના ઓંજલ ગામના ચાર ફરિયામાં રહેતા અઠ્ઠાવીસ વર્ષીય તુષાર મોહનભાઈ પટેલ કોરોના સંક્રમિત થયા છે નવસારી તાલુકાના અડદા ગામના મંદિર ફરિયામાં રહેતા સડત્રીસ વર્ષીય નિમેશ કિશોરભાઈ પટેલ અને છવ્વીસ વર્ષીય વિશાખા બિપિનચંદ્ર વનજારીયા કે જે ગ્રીન પાર્ક સોસાયટી કબીલ પર નવસારીના રહેવાસી છે એ જ રીતે રાધાકૃષ્ણ મંદિર પાસે નૂતન સોસાયટીના સત્સંગ એપાર્ટમેન્ટમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય રિંજલ જયનભાઈ દેસાઈ પણ કોરોના સંક્રમિત થયા છે આમ આજે કોરોનાના પાંચ કેસો સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા બારસો એક્યાસી થઈ છે તો કોરોનાની સારવાર લેતા મંગીબેન સુમનભાઈ હરપતિ ઉંમર વર્ષ બાવન કાલાપુલ સમરોલી તાલુકો ચીખલીના રહેવાસી છે તેમનું આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે આમ આ અવસાન સાથે કુલ અવસાનનો આંક સો પહોંચ્યો છે તો જિલ્લામાં આજે નવ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જેમને રજા આપવામાં આવી છે તેમાં અંબાબેન રાકેશ પટેલ પટેલ ફર્યું કલવાજ તાલુકો ગણદેવી હેમંતભાઈ છગનભાઈ પ્રજાપતિ મસ્જીદ ફર્યું અંબાડા તાલુકો નવસારી જમનાશંકર સુરજમલ અમેટા નવા રોડ ખેરગામ રીટાબેન ભરતભાઈ પટેલ થાલા ગામ ચીખલી મિત ચંદુભાઈ ગડારા સરદાર પટેલ સોસાયટી સાંતાદેવી રોડ નવસારી સુભાષ રામમોહન મોહન સિંઘ સાંઈ કોમ્પ્લેક્ષ અશોકવન છાપરા રોડ નવસારી સવિતાબેન અમર પાસવાન જલધરા સોસાયટી સિસોદરા તાલુકો નવસારી અને મીનાક્ષી યોગેન્દ્ર મહેતા વિજયનગર ચીખલી તથા ચિંતનભાઈ ડી પટેલ ઓમનગર હનુમાનબારી તાલુકો વાંસદા આમ નવ દર્દીઓને આજે હોસ્પિટલમાંથી રજા આપતા અત્યાર સુધી કુલ અગિયારસો છવ્વીસ દર્દીઓ સાજા થયા છે તો આજે કોરોનાના પંચાવન દર્દીઓ એક્ટિવ કેસ તરીકે વિવિધ સ્તરે સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાં સિવિલ હોસ્પિટલ નવસારીમાં સાત સીસીસી કુશી યુનિવર્સિટીમાં આઠ સિવિલ હોસ્પિટલ વલસાડમાં એક ગોયલ હોસ્પિટલ નવસારીમાં એક જ્યારે હોમ આઇસોલેશન અંતર્ગત નવસારી તાલુકામાં બાર ચીખલી તાલુકામાં નવ ગંદેવી તાલુકામાં સાત વાંસદા તાલુકામાં ત્રણ જલાલપર તાલુકામાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે નવસારી જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ કુલ સોળ વાહનો અમલ નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જે વાહનોના કાગળિયા કે કોઈ પણ જરૂરી પુરાવા ન હોય તેવા સોળ જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિકનું નિયમનનું પાલન ન કરતા હોય તેવા લોકો પાસેથી દારૂના ગુનામાં આરોપી એવા નાસ્તા ફરતા વિરલ ઉર્ફે વિલ્યો સુરેશભાઈ પટેલ રહેવાસી એન્દલ હનુમાન ફળિયા ગણદેવી જેને નવસારી એલસીબી પોલીસે બાતમી આધારે માયાવંશી મોહલ્લા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યો છે વાંસદા પંથકમાં ડાંગરની કાપણી શરૂ કરતા ખેડૂતોના ઉભા પાકમાં જીવાતો પડવાના કારણે ખેતરમાં પાકને નુકસાન થયું છે વાંસદા તાલુકામાં ગામોમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને હાલમાં ખેતરોમાં ડાંગર લહેરાઈ રહી છે ત્યારે વરસાદના કારણે ખેડૂતે હાલમાં ભારે નુકસાની વારો છે તેમજ પાક પણ ઓછો ઉપજ થઈ છે તેની સાથે સાથે ઓછા વરસાદના કારણે પાકમાં જે ઘટ થઈ છે તેમજ વાંસદા તાલુકાના રાણીફળિયા મોટી વાલઝર ભીના રૂફેલ ઉપસર કંડોલપાડા સહિતના અનેક ગામોમાં વરસાદ પાછળથી આવવાના કારણે ડાંગના ઉત્પાદન પર ખાસ્સી અસર થઈ હોવાનું પણ ખેડૂતો હાલમાં જણાવી રહ્યા છે બીજી વાત કરવામાં આવે તો આબોહવાના કારણે પણ ખેડૂતોએ ભારે મુશ્કેલી બેઠી છે ત્યારે પાક તૈયાર થઈ જ્યારે કાપણી કરવા જઈ રહ્યા છે તે દરમિયાન પાકમાં મચ્છળી અને ચુસ્યા જેવા જીવાતો પડવાના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ વધુ નુકસાન થયું છે જેથી ખેડૂતે પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ થઈ છે ત્યારે સરકાર તેઓ માટે કંઈક રસ્તો કરીને જે ખેડૂતોને નુકસાન છે તે માટે કોઈક વળતરની આયોજન કરે તેવી ખાસ તેઓ માંગ કરી રહ્યા છે આ વખતે ખેડૂતોને પોતાના જાનવરોને ને ખવડાવવા માટે પણ પૂડા નહીં રહે અને તેના માટે તેઓ પૂડા પણ વેચાતા લાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે નવસારી એબીવી દ્વારા કાનૂની વિદ્યા શાખામાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખાના વિદ્યાર્થીઓએ રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં કાયદા વિદ્યા શાખાના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા તુરંત ચાલુ કરવા અંગેની માંગ કરવામાં આવી છે હાલ દરેક યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએશનના પરિણામો જાહેર થઈ ગયા છે કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ કરતા ઈચ્છુક વિદ્યાર્થીઓની હાલમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ નથી તેમાં થોડા સમય પૂર્વે બીસીઆઈ દ્વારા પરિપત્ર જાહેર કરીને જરૂરી તુલકતા કરવા આદેશ કરવામાં આવ્યા છે જેની પૂર્તતા કરવા સરકાર દ્વારા દરેક કોલેજ યુનિવર્સિટી દ્વારા નિયમો પૂરી પૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે આથી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વહેલી તકે કાયદા શાખા પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા દિન ત્રણમાં માં શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ડાંગ જિલ્લા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને વાતાવરણમાં દિવસે દિવસે ઘરમાટો વધી રહ્યો છે ડાંગ જિલ્લા ઉમેદવારી પસંદગીને લઈને સ્થાનિક કાર્યક્રમોમાં પણ હાલમાં આક્રોશની લાગણી જન્મી છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર મંગળ ગાવિત ફરી કોંગ્રેસના સમર્થનમાં અને ઉમેદવારના વિરોધમાં જોડાયા છે જેને લઈને લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે અને લોકો જે કોંગ્રેસીઓ જ પોતાના સમર્થનના વિરોધ કરી રહ્યા હોય તેવા વાતાવરણ હાલમાં ડાંગમાં જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ નવસારીના હવામાનની આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન પાંચત્રીસ પોઇન્ટ પાંચ આઉન્ડ સેલ્સિસ નોંધાયું હતું જ્યારે મહત્ લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઇન્ટ આઠ આઉન્ડ સેલ્સિસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ઓગણએંસી ટકા હતો જ્યારે સાંજે સાઠ ટકા નોંધાયો હતો હવાની ગતિ સાત પોઇન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક નોર્થ સી ઈસ્ટ તરફ રહી હતી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો